ગુડ મોર્નિંગ શુભ પ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ સુપ્રભાતમાં. દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં અમારા કાર્યક્રમના જેટલા પણ કોલર મિત્રો છે, જેટલા પણ દર્શક મિત્રો છે, તે સૌ કોઈને વિશે વેરી વેરી હેપી ગુડ મોર્નિંગ. તમારી બધાની જ સવાર ખૂબ જ સારી જાય, તે સાથે દિવસ ખૂબ જ આનંદમય રીતે સુંદર રીતે પસાર થાય તેવી મારી શુભકામનાઓ. તો દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત આજે મેં આપના માટે આજના દિવસનો પંચાંગ, આજનો સુવિચાર હોય, હેલ્થ ટિપ્સ હોય, બર્થડે હોય કે રાશિફળ હોય, આ તમામ બાબતો લઈને જોડાવાના છો. અને કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કે આપ અમારી સાથે જોડાશો અને આપના મનની વાતની રજૂઆત કરશો. કાર્યક્રમની શરૂઆત કરીએ તો આવો સૌ પ્રથમ નજર નાખીએ આજના દિવસના પંચાંગ પર. તારીખ 18 ઓગસ્ટ 2020, વાર મંગળવાર, તિથિ શ્રાવણ વદ 14, નક્ષત્ર ચિત્રા, રાશિ સિંહ. તો દર્શક મિત્રો, આજના દિવસના પંચાંગ પર નજર કરીએ એટલે કે તારીખ, વાર, તિથિ, રાશિ અને નક્ષત્ર, આ પાંચે પાંચ અંગોનો સમન્વય કે જેને આપણે પંચાંગ તરીકે ઓળખતા હોય છે તે આપણે જોયું, જેમાં આજની જે તારીખ છે 18 ઓગસ્ટ 2020, જ્યારે વાર છે મંગળવાર. તો આજના દિવસના પંચાંગ પર નજર કરીએ તો સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત અમે રોજ કંઈક અવનવા સારા સારા વિચારો લઈને ઉપસ્થિત થતા હોય છે, જેના કારણે પ્રભાતના સમય દરમિયાન, સવારના સમય દરમિયાન સારા વિચાર કરવામાં આવે, સારી વાતો સાંભળવામાં આવે તો મન અને દિવસ તે પ્રકારે સારો અને સુંદર પસાર થતો હોય છે. તો આવો નજર કરીએ આજના દિવસના સુવિચાર પર. જ્યાં સુધી જીવ પોતાના આત્માને શુદ્ધ નથી કરતો ત્યાં સુધી જ્ઞાન મેળવવા છતાં અજ્ઞાની રહે છે. કહેવાનો અર્થાત છે કે જ્યાં સુધી આપણો આત્મા શુદ્ધ નથી હોતો ને ત્યાં સુધી આપણે જીવથી એટલે કે મનથી કેટલા પણ જ્ઞાની હોઈએ, બુદ્ધિથી કેટલા પણ જ્ઞાની હોઈએ, પણ અજ્ઞાની સમાન જ છે. કેમ? કારણ કે આપણો આત્મા શુદ્ધ નથી. આપણો આત્મા પણ આપણા મનની જેમ વિચારવા લાગશે, અથવા તો આપણો આત્મા પણ જ્યારે આપણા મનના જ્ઞાનની જેમ જ્ઞાની થઈ જશે, પવિત્ર થઈ જશે ને ત્યારે ખરેખર આપણે જ્ઞાની કહેવાઈએ. કારણ કે ઘણી વાર એવું થતું હોય કે ઘણા લોકોના મનની અંદર ખૂબ જ હોશિયાર હોય, ચાલાક હોય, ચપળ હોય, અથવા તો પછી એવું કહેવાય કે તેનામાં ખૂબ જ જ્ઞાન હોય, ભણ્યા ગણ્યા હોય, ખૂબ જ સારું ભણ્યા હોય, ડિગ્રી પ્રાપ્ત કરી હોય, પણ તમારો આત્મા શુદ્ધ નથી, તમારા આત્માની અંદર ખરાબ વિચાર આવે છે તો તે અજ્ઞાનીની નિશાની છે. એટલે તમે પૂરી રીતે જ્ઞાની નથી. એટલે જીવની સાથે જ્યારે જીવ આત્માને પણ શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે, ત્યારે જ ખરા અર્થમાં આપણે જ્ઞાની કહેવાઈએ છીએ. તો આજનો સુવિચાર આપણે જોયો, આશા છે આપસોને પસંદ આવ્યો હશે. તો સુપ્રભાત કાર્યક્રમમાં સુવિચારની સાથે સાથે રોજ કંઈક અવનવી હેલ્થ ટિપ્સ લઈને પણ જોડાતા હોય છે, જેના કારણે આપ કોઈ સમસ્યાથી પીડાતા હોય તો તેમાંથી આંશિકપણે રાહત ઘરગથ્થુ ઉપાયથી પ્રાપ્ત કરી શકો છો. તો આવો નજર કરીએ આજના દિવસની હેલ્થ ટિપ્સ પર. પિત્ત વધી ગયું હોય ત્યારે બરફ નાખેલા પદાર્થો ન ખાવા અને તળેલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. પિત્ત વધી ગયું હોય તો તળેલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ, અને એક તો બરફવાળા પદાર્થો ન ખાવા જોઈએ. એટલે બરફ ન ખાવો જોઈએ, બરફ એ પિત્ત વધારે છે, અને સાથે તળેલો પદાર્થ એટલે કે ઓઇલી ફૂડ પણ તમારું પિત્ત વધારે છે. એટલે પિત્તની સમસ્યા હોય તો તેવા લોકો એક તો બરફ અવોઈડ કરવો જોઈએ અને ઓઇલી ફૂડ ઓછું ખાવું જોઈએ, જેનાથી તમને પિત્તની સમસ્યામાં રાહત રહેશે. પરંતુ પિત્તની સમસ્યા હોય ને આ બંને વસ્તુ તમે વધારે ખાઓ તો ચોક્કસ તમારી સમસ્યા જે છે તે વધવાની જ છે. તો આજના દિવસની હેલ્થ ટિપ્સ આપણે જોઈ તો હવે કાર્યક્રમમાં સમય થયો છે આજની જે તારીખ છે દર્શક મિત્રો, એટલે કે 18 ઓગસ્ટ 2020. 18 ઓગસ્ટ સાથે કયા ઇન્ડિયન સેલિબ્રિટીઝનો બર્થડે જોડાયેલો છે, કયા ઇન્ડિયન મહાનુભાવનો જન્મદિવસ જોડાયેલો છે, આવો તે જોઈ લઈએ અને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી દઈએ. ૧૮ ઓગસ્ટ 1959, નિર્મલા સીતારમણ, કેન્દ્રીય નાણાપ્રધાન.
તો દર્શક મિત્રો, આજે જે મહાનુભાવનો જન્મદિવસ છે, કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, કે જે કેન્દ્રીય એક કહેવાય કે કેન્દ્રના એક તો વ્યક્તિ છે, તેની સાથે સાથે ખૂબ જ સારા વ્યક્તિત્વ પણ છે, કારણ કે ખૂબ જ સારું વ્યક્તિત્વ પણ તે ધરાવે છે. તેની સાથે એક મહિલા તરીકે જે કામગીરી તેઓ કરી રહ્યા છે, મહિલા તમામ મહિલાઓને ગર્વ અપાવનાર, ઇન્સ્પિરેશન અપાવનાર, કારણ કે ખૂબ જ સારું. જ્યારે બધા જ નેતા, મોટા ભાગના નેતા જ્યારે 60-70% નેતા જ્યારે પુરુષો અને પુરુષ સમવય જ્યારે મહિલા કામ કરતી હોય અને કેન્દ્રમાં નાણાપ્રધાન તરીકેની ફરજ બજાવતી હોય અને બીજા એમના અધિકારીઓ જે છે તે પુરુષ અધિકારીઓ, ત્યારે ગર્વની બાબત કહેવાય, કારણ કે મહિલા થઈને ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે તેઓ. એટલે ચોક્કસ તેમ ઇન્સ્પિરેશન તો છે, સાથે સાથે આ તમામ ઇન્સ્પિરેશનની સાથે એક સારા વ્યક્તિ પણ તેઓ છે. તો નિર્મલા સીતારમણજીનો જન્મદિવસ છે, ઘણા બધા અનુભવ તેમણે તેમના જીવનની અંદર કર્યા છે અને ઘણી બધી ચેલેન્જીસને તેમણે એક્સેપ્ટ કરી છે. આ પહેલાં પણ તેઓ રક્ષામંત્રી રહી ચૂક્યા છે. તો નિર્મલા સીતારમણજી સાથે મારા કાર્યક્રમના જેટલા પણ કોલો મિત્ર હોય, જેટલા પણ દર્શક મિત્રો હોય, જો કોઈનો આજે જન્મદિવસ હોય, જેમના મિત્ર પરિવાર, સગા સંબંધી, કુટુંબીજનોમાં કોઈનો પણ બર્થડે હોય, તો તે સૌ કોઈને મારા તરફથી અને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિશ યુ વેરી 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 હેપી બર્થડે. તો હવે કાર્યક્રમમાં સમય થયો છે આજના દિવસનું રાશિ ભવિષ્ય જાણવાનો. આવો નજર કરીએ આજના દિવસના રાશિફળ પર. મેષ રાશિ, ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ શકે છે. મેષ રાશિ, સામાજિક યશ અને પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. મેષ રાશિ, આરોગ્ય સુખમય બની રહેશે. વૃષભ રાશિ, કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું બની રહેશે. વૃષભ રાશિ, આરોગ્ય સુખમય બની રહેશે. વૃષભ રાશિ, જમીનના પ્રશ્નો હલ થઈ શકે છે. મિથુન રાશિ, રાજકીય ક્ષેત્રે હિતશત્રુઓથી સંભાળવું. મિથુન રાશિ, રોજગારીની તક મળી શકે છે. મિથુન રાશિ, આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. કર્ક રાશિ, વારસાગત મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. કર્ક રાશિ, ચિંતા દૂર થઈ શકે છે. કર્ક રાશિ, સામાજિક યશ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. સિંહ રાશિ, ઇષ્ટદેવની ઉપાસના શુભ અને ફળદાયી બની રહેશે. સિંહ રાશિ, સંતાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે. સિંહ રાશિ, રોજગારીની તક મળી શકે છે. કન્યા રાશિ, આવક કરતા ખર્ચ ન વધે તેની કાળજી રાખવી હિતાવહ. કન્યા રાશિ, વેપાર અર્થે થયેલું સાહસ લાભદાયી બની રહેશે. કન્યા રાશિ, પ્રવાસ શક્ય બને. તુલા રાશિ, દિવસ આનંદમય પસાર થઈ શકે છે. તુલા રાશિ, સામાજિક જવાબદારી વધતી જોવા મળે. તુલા રાશિ, માંગલિક કાર્યોનો નિર્ણય લેવાઈ શકે છે. વૃશ્ચિક રાશિ, ભાગ્યોદયની તક મળી શકે છે. વૃશ્ચિક રાશિ, કાર્યક્ષેત્રે પ્રગતિ જોવા મળે. વૃશ્ચિક રાશિ, ભાગીદારીના કાર્યોમાં સફળતા મળી શકે છે.
धनराशि शेर सट्टा के बाबतों में खास काळजी राखवी हितावह बनी रहेशे। धनराशि जमीन अने मकान ना प्रश्नों हल थई शके छे। धनराशि अटकेला कार्यो पूर्ण थई शके छे। मकर राशि कोर्ट कचेरी ना प्रश्नों नो उकेल आवी शके छे। मकर राशि नाणाकीय स्थिति मजबूत बनती जोवा मळे। मकर राशि यात्रा शक्य बनी शके। કુંભ રાશિ અટકેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે। કુંભ રાશિ વડીલોના આરોગ્ય અંગે ચિંતા જોવા મળે। કુંભ રાશિ સામાજિક યશ અને પ્રતિષ્ઠા વધી શકે છે। મીન રાશિ વિદેશથી શુભ સમાચાર મળી શકે છે। મીન રાશિ કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે। મીન રાશિ નાણાકીય સ્થિતિમાં સુધારો શક્ય બને। તો દર્શક મિત્રો, આજની બારે બાર રાશિ પર આપણે નજર નાખીએ। આજની બારે બાર રાશિમાં કયા પ્રકારના કાર્યોમાં આપણાનો દિવસ પસાર થવાનો છે, કયા પ્રકારના કાર્યોમાં આપણાનો દિવસ વ્યતીત થવાનો છે તે આપણે જોયું। તો હવે કાર્યક્રમમાં સમય થયો છે કે આપ અમારી સાથે જોડાઓ અને આપના મનની વાતની રજૂઆત કરો। આપના પરિવારજનો, મિત્ર, સગા સંબંધી, કુટુંબીજનોમાં કોઈનો બર્થડે હોય, જન્મદિવસ હોય અને તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માંગતા હોય તો તે માટે આપ અમારી સાથે જોડાઈને જન્મદિવસની સારા પ્રસંગોની શુભકામનાઓ પાઠવી શકો છો। કોલર મિત્ર આપણે સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। હેલો હેલો, શુભ પ્રભાત બાપા સીતારામ ધ્રુવીબેન। શુભ પ્રભાત બાપા સીતારામ યોગેશભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં। શું જણાવો, શું કાર્યક્રમ ની અંદર આજે આપ? કાર્યક્રમ ની અંદર ઓમ નમો શિવાય અને બીજું કે આજે માતૃકા દિન છે તો આજનો શું વિચાર? સમતા અને સમાનો સરવાળો એટલે માં। આજે માતૃકા દિવસ છે તો બધા જ આપણા રેગ્યુલર કોલર મિત્ર જે કોનો જન્મદિવસ હોય નિર્જીવની અને બધા જ ના માતૃશ્રીના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। તમારા માતૃશ્રીના ચરણોમાં વંદન કરું છું, અનિરુદ્ધજી બાપુના માતાના ચરણોમાં વંદન કરું છું, બધા જ માતૃ માતાઓનું વંદન કરું છું બાપા સીતારામ। ચોક્કસ ચોક્કસ, આપ અમારી સાથે જોડાયો યોગેશભાઈ, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સુંદર સુવિચાર લઈને આપ અમારી સાથે જોડાશો। આવા જ સારા સારા વિચારો સાથે આપ અમારી સાથે જોડાતા રહો તેવી મારી આશા। વધુ કોલર મિત્રને લઈ લઈએ। હેલો જીવન, ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી બહુચર, શાંતિલાલ જેઠી બોલું છું। શાંતિલાલ ભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં, શું જણાવો, શું કાર્યક્રમની અંદર આજે આપ? બેન, સૌપ્રથમ તો આજના દિવસે પહેલા તો આપને શુભકામના, આપની નિર્માણની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામના। અને આજે નિર્મલા સીતારામનનો જન્મદિવસ છે તો એમના ચરણોની અંદર વંદન કરું છું। એક સારા નેતા તરીકે અને મંત્રી તરીકે ફરજ બજાવે છે કેન્દ્રની અંદર, તો ખરેખર એક મહિલા તરીકે એમને ખરેખર ખૂબ શુભકામના પાઠવું છું। અને બેન, આપણે જે સુવિચાર કર્યો મન વિશેનું, ખરેખર મન દરેક વ્યક્તિનું શુદ્ધ હોવું જોઈએ તો જ ખરેખર આપણે દરેક વ્યક્તિ સુધી ખરેખર કોઈ લોકોની આપણે સેવા કરી શકીએ। પણ જો આપણે મનની અંદર મેલ હોય તો ખરેખર એક આપણા માટે એક આપણો જે અજ્ઞાન કહેવાય, એટલે હું તો બેન કહું આપણા જે કોલર મિત્રો જોડાય છે બધા, દરેક વ્યક્તિ ખૂબ મનના શુદ્ધ છે અને દરેક સારા જ વિચારો સાથે આપના માધ્યમથી જોડાય છે, એટલે આપણા મિત્રો પણ ખરેખર એને પણ મારી ખૂબ ખૂબ શુભકામના। અને બેન, હવે શ્રાવણ માસ પૂર્ણતા નિહાળે છે તો તમામ શિવ ભક્તોને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સોમનાથ દાદાને પણ આપના માધ્યમથી વંદન કરું છું કે દાદા દરેકના જીવનની અંદર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજે, મારા ભારત દેશ ને ગુજરાત સમૃદ્ધ બને અને જે અત્યારે જે આ રોગચાળો કોરોનાનો ચાલુ રહ્યો છે દૂર કરે અને ખરેખર મારું ગુજરાત ખૂબ આરોગ્ય રીતે સમૃદ્ધ બને, અસ્તુ જય હિન્દ ભારત માતા કી જય।
જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને સાચી વાત કહી આપે કે ખાસ કરીને અત્યારે પહેલાં તો શ્રાવણ મહિનો હવે પૂર્ણતાના આરે છે, એટલે ચોક્કસ જે શિવ ભક્તો છે કે જેમણે આખો શ્રાવણ મહિનાનો ઉપવાસ જપ તપ કર્યા હોય તે તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને શ્રાવણ મહિનો પૂર્ણતાના આરે છે એટલે કે ભગવાન શિવની આરાધના કરવા માટે હવે થોડો સમય છે, એટલે મન લગાવીને કરી લો અને ભગવાન શિવને પ્રાર્થના કરી લઈએ આપણે બધા જ. બધું એક કોલર મિત્રને સાંભળી લઈએ. હેલો, નમસ્કાર. નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. હરિભાઈ, શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ? બેન, કાલે શ્રાવણ મહિનો છેલ્લો સોમવાર. બેન, અમે માનસ મંદિરે જે નવ ખરેખર અંધ અને અપાને ખરેખર અમે દર્શન કર્યા અને પૂજા કરી બેન, અને આને આટલો બધો આનંદ અને સરસ મજાનું એવું બધું આપણે સાંભળ્યું એટલી બધી પણ ધૂન લઈને ઉકળે મહાદેવની, અને આજે દર્શન કરવા આવેલા બધા તમામ ખરેખર આમ જોઈ રહ્યા અને એટલી બધી અપીલ એને કરી છે બધાને કે કોરોના કેરથી ખરેખર આપણે દૂર રહેજો અને ભીડ કરતા નહીં અને મોઢે માસ્ક ફરજિયાત રહે. આવું બધું વાક્ય કહી કરવી અને બધાને સમજાવ્યા કરવા, અને નાના બાળકોને ખરેખર ઘરની બહાર ન નીકળો અને ઉંમર લાયક એટલે ખરેખર એને પણ ઘરમાં રહો, એવું બધું કહીને ખરેખર આપણે એમ થયું કે આ અંધને ખરેખર એટલી બધી સરસ મજાનું વાક્યથી બધાને સંભળાવ્યું બેન, ને ખરેખર એને હું કહેવા માગું છું કે પછી એને આ ભાવનગરમાં આવ્યા લઈને એને એ પછી સૌને એને ખરેખર એવું બધું પ્રસાદ રૂપે એને રૂપના પારા આપ્યા અમને બધાને, એ કે આ પહેર જો તમે કરો છો તો ખરેખર કહેવા માગું છું કે આ બધા આવા અંધ ને આવા ગરીબ માણસો ને ખરેખર આવા તહેવારોમાં જે યાત્રા કરાવી આપણે એ આપણી માટે સારું કહેવાય ને એની માટે તો બહુ સારું કહેવાય છે. જિંદગીમાં અમને તમે એક લાવો આપ્યો કે અમે નકર જઈ નહીં શીખીએ કરવી, પણ આવા બધા માણસો એટલા બધા સરસ મજાનું ગીત સંગીત આ તે બધું ગાય અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ખાસ કરીને સારો વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 4-5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તે આશા રાખે કે બધી જગ્યાએ સંતોષપૂર્વક વરસાદ વરસે, ક્યાંય પૂર ન આવે. વધુ કોલર મિત્રને લઈ લઈએ. હેલો, 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 નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ? વેરી ગુડ મોર્નિંગ, મારું નામ પ્રેમ છે. ક્યાંથી બોલી રહ્યા છો આપ? હું સુરત ડિસ્ટ્રિક્ટના કીમ ગામથી બોલી રહ્યો છું. શું જણાવવા માંગો છો કાર્યક્રમની અંદર આજે આપ? મેડમ, મારે જાણવું છે કે આજે મારા ફ્રેન્ડનો બર્થડે છે, જે રહે છે બારડોલીમાં. બારડોલીમાં ફૂલ પાણી છે, હવે અમે ત્યાં ગઈ નથી શકતા, તો એના માટે કઈ થોડી જાણકારી જોઈતી હતી. જે ફ્રેન્ડનું નામ છે તેનું નામ આપ બોલી દો, આપણે શુભકામનાઓ બધા જ ટીવીના માધ્યમથી પાઠવી દઈએ તેમને. અને ચોક્કસ આ વખતે પહેલાં તો લોકડાઉનના કારણે અથવા તો પછી કોવિડના કારણે અત્યારે જે પરિસ્થિતિ છે, તો કદાચ તમે સેલિબ્રેટ ન કરી શકો, પણ તમે એકબીજાને શુભકામના પાઠવીને પણ જન્મદિવસની શુભકામના પાઠવી શકો છો. એટલે આપના ફ્રેન્ડનું નામ આપ જણાવશો? સંજયભાઈ. ઓકે ઓકે, થેન્ક યુ આપ અમારી સાથે જોડાયા તે બદલ. સંજયભાઈનો જન્મદિવસ છે, તો સંજયભાઈને પહેલાં તો મારા તરફથી, મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી અને એમના ફ્રેન્ડ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. સંજયભાઈની જીવનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય અને જીવનની અંદર ખૂબ જ પ્રગતિ કરે અને તેમના તમામ સ્વપ્ન સાકાર થાય તેવી મારી શુભકામનાઓ. તો દર્શક મિત્રો, અલગ અલગ કોલર મિત્રો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને સુપ્રભાત કાર્યક્રમ અંતર્ગત આપ શુભકામનાઓ પાઠવવા માટે, સારા પ્રસંગોની શુભકામનાઓ પાઠવવા માટે પણ જોડાઈ શકો છો. વધુ કોલર મિત્રને લઈ લઈએ. હેલો, નમસ્તે, હું અમરેલી જિલ્લામાંથી ચિરાગભાઈ જોશી બોલું છું. ચિરાગભાઈ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું જણાવશો કાર્યક્રમની અંદર આજે આપ? ગઈકાલે બધા મિત્રો, આપણા જે બે બહેનો છે એમનો જન્મદિવસ હતો અને આજે મારા સાળા અશોકભાઈનો જન્મદિવસ છે અને વિસાવદર રહે છે અશોકભાઈ ઉર્ફે કાનાભાઈ ઠાકર, એ ખૂબ એને શુભકામનાઓ પાઠવું છું. અને દર્શક મિત્રો, કોલર મિત્રો, કોઈ પણનો આજે જન્મદિવસ હોય તો તેને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. જય હિંદ, જય ભારત.
ચોક્કસ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ કરીને સુપ્રભાત કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જ આ છે કે આપ જેવા કોલર મિત્રો અમારી સાથે જોડાઓ, પ્રભાતનો સમય, સવારનો સમય સારો અને સુંદર બનાવો. તો હવે જ્યારે શ્રાવણ મહિનો પૂર્ણતા આરે છે તો ગણેશ ચતુર્થી પણ નજીક છે, એટલે ગણેશ ચતુર્થીની પણ તૈયારીઓ ચાલતી હશે. પરંતુ આ વખતે દર વખતની જેમ ઉજવણીની પરમિશન નથી મળી, એટલે કોરોના કાળ છે એટલે આપણે બધાએ તે રીતે ધ્યાનમાં રાખીને ગણેશ ચતુર્થીની તૈયારીઓ કરવાની છે. વધુ એક કોલર મિત્રને લઈ લઈએ. હેલો હેલો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. દર્શક મિત્રો, જ્યારે પણ આપ અમારી સાથે જોડાઓ છો પહેલાં તો ટીવીનો અવાજ મ્યુટ રાખજો, અને બીજું કે આપ અમારી સાથે બનેલા રહેજો. જેવો જ આપનો ટર્ન આવશે તરત જ અમે આપને મારી સાથે કનેક્ટ કરીને આપના મનની વાતને સાંભળીશું, એટલે ફોન ડિસ્કનેક્ટ ન થાય. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો કે આપ અમારી સાથે જોડેલા રહેજો અને ટીવીનો અવાજ મહેરબાની કરીને મ્યુટ કરી દેજો, જેથી આપનો અવાજ અમારા સુધી ક્લિયર પહોંચી શકે અને દર્શક મિત્રો સુધી આપની વાત જે છે તે ક્લિયર પહોંચી શકે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો હેલો, કોલરમાં ક્યાંક પ્રોબ્લેમ આવી રહી છે. પરંતુ ખાસ દર્શક મિત્રો, જેમ મેં કહ્યું, બંને બાબતનું ધ્યાન રાખશો તો ચોક્કસ આપનો ફોન અમારી જોડે લાગી જશે અને આપની વાત આપ અમારી સાથે જોડીને જણાવી શકશો. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ મેં વાત કરી કે ગઈકાલે સારો વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી ત્રણથી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આપણે પ્રાર્થના કરીએ બધા ભગવાન ભોળા મહાદેવને કે બધી જગ્યાએ સંતોષપૂર્વક વરસાદ કરે, ક્યાંય પણ પરિસ્થિતિ વધુ ન વિકરે, એટલે પૂરની પરિસ્થિતિ ન સર્જાય. વધુ કોલ મિત્ર ને લઈ લઈએ. હેલો હેલો મેડમ, જય માતાજી. જય માતાજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. શું જણાવશો કાર્યક્રમની અંદર આજ આપ? હેલો મિત્ર, બોલો. તુલસીભાઈ જી, તુલસીભાઈ શું જણાવશો કાર્યક્રમની અંદર આજ આપ? મેડમ, શ્રાવણ માસ પૂરો થવા આવ્યો છે અને ભગવાન મહાદેવ બધાયને ખૂબ ખૂબ લાભ આપે એવી એક શંકર ભોલેનાથે પ્રાર્થના કરું છું અને આગળની જો બિલીપત્ર ચડાવવાની તૈયારીમાં છે. જય માતાજી, જય ભોલેનાથ. જી ચોક્કસ ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને ચોક્કસ હવે પૂર્ણતાના આરે છે શ્રાવણ મહિનો, જેમ મેં કહ્યું, અને હવે ગણેશ ચતુર્થી પણ આવી રહી છે. પછી તહેવારો તો ચાલે જ કરવાના છે, પણ આ વખતે કોરોના મહામારીના કારણે આપણે બધાએ ધ્યાનમાં રાખવાનું છે કે કઈ રીતે આપણે પોતાની જાતને, આપણા પરિવારજનોને સેફ રાખીએ. ઘરે બેસીને ભોળા મહાદેવ હોય કે ગણપતિ બાપા હોય, ઘરે બેસીને સાચા હૃદયથી તેમને પ્રાર્થના કરીએ કે આ કાળમાંથી અમને મુક્ત કર, જેથી આવતા વર્ષે અમે ધૂમધામપૂર્વક આ તહેવારની ઉજવણી કરી શકીએ, તમને લાવી શકીએ, તમને તમારા કહેવાય કે આગતા સ્વાગતા કરી શકે અને તમારી પૂજા અર્ચના કરી શકે. વધુ એક કોલર મિત્રને લઈ લઈએ. હેલો હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ? હા નમસ્કાર, આપનું નામ જણાવશો? મોતીભાઈ. શું જણાવવા માંગો છો કાર્યક્રમની અંદર આજ આપ? કાર્યક્રમની અંદર તો છોકરા ત્રણે બે મેડિકલ કોલેજ કરી દીધી છે અને એક એન્જિનિયર કોલેજ કરી છે અને છોકરાને બહુને અત્યારે નોકરી મળી છે. તો બીજા નંબરના સિવિલ એન્જિનિયરના છોકરાને અત્યારે 14/8/2020 ના રોજ જન્મદિવસ હોય છે અને હેપી બર્થડેની શુભકામના આપવાની છે. અને છોકરાને બહુને નોકરી મળી છે અને બાકીના ત્રણે છોકરાને નોકરી નથી મળી જતો, સરકારી નોકરી મળી જાય બધાને એવી શુભેચ્છા પાઠવણી છે અને આખો પરિવાર સુખ શાંતિથી જીવન વિતાવે એવી શુભેચ્છા પાઠવવાની છે. છોકરાને છોકરો છે એનું પણ જીવન સારું નીકળે અને 22/10/2020 ના રોજ વર્ષ પૂરું થાય છે તેને પણ શુભકામના પાઠવવાની છે. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને જન્મદિવસ જેમનો ગયો છે તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ સિવાય પણ તમારા પરિવારમાં કદાચ તમારા પૌત્રનો પણ જન્મદિવસ આવવાનો છે તો તેમને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ એડવાન્સમાં. તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ બની રહે ને તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી મારી શુભકામનાઓ. વધુ કોલર મિત્રને લઈ લઈએ. હેલો હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ? જીતો અંબાજીથી બોલું. મેડમ, ક્યાંથી બોલી રહ્યા છો આપ? અંબાજી બનાસકાંઠા. શું જણાવવા માંગો છો કાર્યક્રમની અંદર આજ આપ? હા મેડમ, મારા દીકરાનો આજ બર્થડે છે. શું નામ છે આપના દીકરાનું? તુષાર. જી ચોક્કસ, કેટલા વર્ષ પૂર્ણ થાય છે આપના દીકરાને? 8 વર્ષ.
જી ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના દીકરા તુષારભાઈને 8 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને 9મા વર્ષમાં તે પ્રવેશ કરી રહ્યા છે, એટલે તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તુષારભાઈ ખૂબ જ સારું ભણે, આપનું નામ રોશન કરે, આપના પરિવારનું નામ રોશન કરે, આપને ગર્વ અનુભવા કરાવે અને જીવનની અંદર ખૂબ જ પ્રગતિ કરે તેવી મારી અને મારી સમગ્ર ટીમ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. વધુ કોલરને લઈ લઈએ. હેલો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામ્યો છે. દર્શક મિત્રો, જેમ મેં કહ્યું એ બાબતનું ખાસ ધ્યાન રાખશો તો આપનો ફોન ડિસ્કનેક્ટ નહીં થાય, એટલે આપ જે છે અમારી સાથે જોડાઈને આપના મનની વાતની રજૂઆત સારી રીતે કરી શકશો અને દર્શક મિત્રો સુધી પણ આપની વાત જે છે તે સારી રીતે પહોંચી શકે. અને અન્ય કોલર મિત્રને લઈ લઈએ. હેલો, હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમ. આપનું નામ? પટેલ દામોદરભાઈ ભીખાભાઈ બગાણાથી બોલું છું. શું જણાવવા માંગો છો કાર્યક્રમની અંદર આજ આપ? દરેક ફિલ્ડમાં, દરેક ક્ષેત્રમાં મુશ્કેલીઓ છે, કારણ કે તમામ લોકોને આટલા સમયથી લોકડાઉન હતા, ઘરે બેઠા હતા, ધંધા રોજગાર ઠપ હતા, નોકરીમાં પણ બરોબર કઈ વેતન નહોતું મળતું કામ પ્રમાણે, એટલે ચોક્કસ અત્યારે જે સમય ચાલી રહ્યો છે ખૂબ જ કપરો સમય બધા માટે, દરેક ક્ષેત્રના લોકો માટે ચાલી રહ્યો છે. જે લોકો ભણીને આગળ વધ્યા હોય, જોબ માટે આવ્યા હોય, તો તેવા લોકોને પણ અત્યારે પ્રોપર જોબ નથી મળી રહી, જેના કારણે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે, ઘર પરિવારવાળા પણ મુશ્કેલીમાં મુકાયા છે. એટલે ચોક્કસ મુશ્કેલીઓ છે, પણ આપણે બધાએ એકજૂટ થઈને આગળ વધવાનું છે તો મુશ્કેલીઓ જલ્દી ખતમ થશે ને ફરીથી આપણે રૂટીન લાઈફમાં વધી શકીશું. વધુ કોલર મિત્રને લઈ લઈએ. હેલો, 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 નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. આપનું નામ? ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આપનું નામ જણાવશો? દશરથભાઈ. દશરથભાઈ ક્યાંથી બોલી રહ્યા છો આપ? ઉત્તર ગુજરાત. જી, શું જણાવવા માંગો છો કાર્યક્રમની અંદર આપ? શ્રાવણ મહિનાનો સારો વરસાદ થયો, શ્રાવણ મહિના શુભ સારો નીકળી ગયો, સરસ બધું. પહેલા તો દર્શનભાઈ, અમે કોઈ આગાહી કરતા નથી અથવા તો કોઈ એસ્ટ્રોલોજર નથી, એટલે ચોક્કસ કોઈ આગાહી નથી કરી શકતા, પણ એટલી વાત ચોક્કસ છે કે હવે જે સમાચાર મળી રહ્યા છે, જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે આગામી 3-4 દિવસ વરસાદની આગાહી છે, માટે અમે કહી શકીએ છીએ. બાકી આ કાર્યક્રમ અંતર્ગત આપ શુભકામનાઓ પાઠવવા માટે ચોક્કસથી જોડાઈ શકો છો. સમયનો અભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય. જે પણ કોલર મિત્રો મારી સાથે જોડાયા તે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. સુપ્રભાત કાર્યક્રમમાં અત્યારે હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. We'll be right back.